તેજલબેન મારા ઘરે જ્યારે છે ને લોટ મૂકેલા હોય ને આમ ડબ્બા ગોઠવેલા હોય ને તો મારે લેબલિંગ કરવું પડે કે ચોખાનો લોટ, મેંદો, કોર્નફ્લોર, બાજરીનો લોટ, બધું હાંડવા ઢોકળાનો લોટ. હા એ તો મને છે ને યાદ જ નહીં રહેતું કે એનું પ્રોપોર્શન કેટલું હોય. ઓહો હા, એટલે આમ વ્યવસ્થિત બને નહીં ને એટલે પછી હું તો બાથી લઈ આવું. ના ના ના, બહુ જ ઈઝી છે, બહુ જ આરામથી ઘરે બની શકે. અને આમ પણ તમે ઘરની ઘંટીમાં ઘઉંનો લોટ દળતા હો, બાજરી મકાઈ કદાચ ઘરે દળતા હો, ચણાનો લોટ દળતા હો, તો સાથે સાથે આ પણ દળાઈ જાય. પણ પ્રોપોર્શનમાં પ્રોબ્લેમ છે ને, તો હું છું ને. તમે પ્રોપોર્શન પણ કઈ? અરે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ પ્રોપોર્શન સાથે આપણે મસ્ત મજાનો હાંડવા ઢોકળાનો લોટ પણ બનાવી દઈએ અને એમાંથી લાઈવ ઢોકળા પણ બનાવી દઈશું. શું વાત છે! અને લાઈવ ઢોકળા એ પણ ટ્વિસ્ટ સાથે. એમાં પણ ટ્વિસ્ટ? અરે વાહ! એટલે હવેથી હું લેબલિંગ કરીશ અને એમાં હાંડવા ઢોકળાનો લોટ ઘરે જ દળીશ. યસ. ઓકે, હાંડવા ઢોકળાનો લોટ તમે બહારથી લાવો છો, હવે ઘરે જ દળજો. પ્રપોર્શન ધ્યાનથી જોઈ લેજો. હા, શરૂ કરીએ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા. તો સેજલબેન, હવે ચોક્કસથી હું લખી રહ્યો છું કે પ્રપોર્શન શું રાખવાનું છે. એકદમ બરાબર. અને ખરેખર એવું છે કે આપણે એક માપ જો ફોલો કરીશું ને તો આપણા હાંડવા ઢોકળા સરસ બનશે. બરાબર છે. તો શું શું માપ રાખવાનું? સૌથી પહેલા બે વાડકી ખીચડીના ચોખા લેવાના છે. ઓકે. અને ખીચડીના ચોખા આપણે મોયેલા હોય એટલે એને એકદમ સરસ બે ત્રણ વખત પાણીથી ધોઈ દેવાના, કોરા કરી અને તડકે તપાવી દેવાના. બરાબર. બિલકુલ એમાં ભેજ ન રહેવું જોઈએ. જો ભેજ રહે ને તો લોટ આપણો ખરાબ થઈ જાય. બરાબર. એટલે એ રીતે માપ લઈશું. બે વાડકી ખીચડીના ચોખા છે. હાંડવા ઢોકળાના લોટમાં બધી દાળમાં ચણાની દાળનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. એ આપણે લઈએ છે અડધી વાડકી. ઓકે. એટલે જે માપ લેતા હોય ને વાડકીનું એ જ માપ ફોલો કરવાનું. હવે પા વાડકી મગની મોગર દાળ. બધી જ દાળને આપણે કપડાથી સરસ બે ત્રણ વખત લૂછી દીધી છે અને એ રીતે પછી લઈશું. બરાબર. પા વાડકી અડદની દાળ છે એ લઈએ છે. પા વાડકી તુવેરની દાળ છે અને તુવેરની દાળ મોયેલી નથી લેવાની, કોરી લઈએ છે. પા વાડકી મકાઈ દાણા લેવાના છે. મકાઈ સૌરાષ્ટ્ર બાજુ તમે જાઓ ને તો એમાં હાંડવા ઢોકળાના લોટમાં મકાઈનો લોટ પણ એડ થતો હોય અને જે લોકો ઘરે દળતા હોય ને તો આવી રીતે મકાઈ દાણા અંદર લઈ લે છે. હા, એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. આ તો મને ખબર જ નથી. ખરેખર બહુ જ સરસ સ્વાદ આવશે. ઓકે. અને એક ચમચી મેથી દાણા. હા, મેથી દાણા લઈએ ને એનાથી આથો સરસ આવે. ઓકે. આથો પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ લાગશે. અચ્છા, આ બી મને નથી ખબર. હવે આ બધું જ મિક્સર આપણે ઘંટીમાં દળી દેવાનું અને ઘંટીમાં ઘઉંનો જાડો લોટ જે દળતા હોઈએ ને એ જાળી મૂકવાની, એમાં દળવાનું. અને ઘંટીમાં પણ જ્યારે તમે લોટ દળો ને ત્યારે આવા કકરા લોટ સૌથી છેલ્લે દળવા. હા, પહેલા બધા ઝીણા લોટ દળી દેવાના, ઘઉંનો છે, ચોખાનો છે કે ચણાનો લોટ. ચણાનો લોટ થોડો સ્ટીકી હોય એટલે ચોંટે અને સૌથી છેલ્લે આવા કકરા લોટ તમે દળો ને તો ઘંટી ક્લીન પણ થઈ જાય. બરાબર છે. તો કચરું વાટી દેવાનું અને અત્યારે મેં આ રીતે હાંડવા ઢોકળાનો લોટ મેં દળીને તૈયાર રાખ્યો છે. ઓકે. મારા ઘરની ઘંટીમાં. બરાબર છે. હાંડવા ઢોકળાનો લોટ રેડી છે. અને હવે આ લોટમાંથી આપણે લાઈવ ઢોકળાનું ખીરું તૈયાર કર્યું છે. ઓકે. આ લોટમાંથી મેં એક વાડકી હાંડવા ઢોકળાનો લોટ લીધો અને એક વાડકી સૂજી લીધી. અચ્છા. એને છાશમાં પલાળી દીધું. ઓકે. થોડું મીઠું નાખી દીધું છે અને હળદર પણ એડ કરી. ઓકે. અને 6-7 કલાક પલાળી રાખ્યું છે. બરાબર છે. અને અત્યારે ખીરું તૈયાર છે. ઓકે. આ ખીરું આ રીતે પાતળું રાખશું. બરાબર. હા. હવે તેમાં 5 ચમચી ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ છે. ઓકે. ઉપર થોડું પાણી લઈ લઈશું. ખીરું તૈયાર છે. હવે લાઈવ ઢોકળા સ્ટીમ કરવા મૂકીએ છે. અત્યારે આપણે સેન્ડવિચ ઢોકળા કરી રહ્યા છે.
એટલે નીચે હું એક કપ ખીરું લઉં છું. અચ્છા, એ માપીને જ લેવાનું? હા, આવું માપીને એટલા માટે આપણે લઈએ છીએ કે લેયર બધા સરખા રહે. ઢાંકીને 5 મિનિટ સ્ટીમ થવા દઈએ. ઓકે, હવે ત્યાં સુધી સેન્ડવિચ જે બનાવવાની છે એનું ખીરું તૈયાર કરી દઈએ. હા, ઓકે. એમાં આપણે અડધું માપ લીધું. અચ્છા, તેમાં આપણે કોથમીર લસણની ચટણી ઉમેરીએ છે. અચ્છા, લીલું લસણ અને કોથમીર છે. અરે વાહ, બે મોટી ચમચી લઈશું. ઓકે, હવે આનો કલર બહુ જ સરસ લાગે છે. હા, તો સેન્ડવિચ કરવાની છે એનું ખીરું તૈયાર થઈ ગયું. ઓકે, આ સ્ટીમ થાય ને પછી આપણે આ ખીરું મૂકશું. બરાબર, ચેક કરી લઈશું. હા, સરસ સ્ટીમ થઈ ગયું છે. હવે વચ્ચેનું લેયર લઈ લઈશું. ખીરું સરખું પાથરી દઈએ. તો આજે રીતે આપણે જે ઢોકળિયાની થાળી હોય છે એમાં બી કરી શકીએ ને? હા, થાય ને, કરાય. અત્યારે આપણે લીલા લસણ અને કોથમીરની ચટણી લીધી, તો બીજી કોઈ ચટણી પણ લઈને તમારે કરવું છે તો પણ થઈ શકે. આપણી પાસે બહુ બધા ઓપ્શન છે. ઓકે, રાઈટ. હવે કેટલી વાર થવાનું? હવે ફરીથી 5 મિનિટ. ઓકે, હવે ચેક કરી લઈશું. હા, અરે વાહ, યસ. હવે તેમાં ઉપરનું લેયર ફરીથી માપીને 1 કપ. હા, ઓકે. હવે ફાઇનલી ફરીથી 5 મિનિટ પછી લાઈવ ઢોકળા રેડી છે. ઓકે, ઢોકળા સ્ટીમ થઈ ગયા હશે, ચેક કરી લઈએ. ચોક્કસ, યસ. ઉપર આપણે તેલ લગાડવાનું છે. આ રીતે ઢોકળા ઉપર તેલ લગાડીએ ને એટલે ઢોકળા સરસ પોચા રહે, સુકાઈ ના જાય. બરાબર છે, એટલે બફાઈ જાય પછી? બફાઈ જાય પછી. ઓકે, આમ તો લાઈવ ઢોકળા આપણે એમ જ સર્વ કરતા હોઈએ છીએ, બરાબર? પણ અત્યારે સેન્ડવિચ ઢોકળા લઈએ છે એટલે ઉપર એક વઘાર પણ કરીશું. ઓ, અચ્છા, ઓકે. હવે કટ કરી લઈએ. સર્વિંગ પ્લેટમાં લઈએ છે. હવે વઘાર કરવા તેલ લઈએ છે. એક કે બે ચમચી તેલ લેશું. રાઈ લેશું. ગેસ બંધ કરી દઈએ. લીલા મરચા ઉપર વઘાર રેડી દઈશું. હા, તો રેડી છે સેન્ડવિચ લાઈવ ઢોકળા. ઢોકળા બનાવવા માટે જોઈશે હાનવા ઢોકળાનો લોટ. બનાવવા માટે ચોખા 2 વાટકી, ચણાની દાળ 1/2 વાટકી, મગની મોગર દાળ 1/2 વાટકી, અડદની દાળ 1/2 વાટકી, તુવેરની દાળ 1/2 વાટકી,
મકાઈના દાણા પા વાટકી, મેથીના દાણા એક ચમચી, ઢોકળાનું ખીરું બનાવવા માટે જોઈશે હાંડવા ઢોકળાનો લોટ એક કપ, સોજી એક કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, ખાટી છાશ જરૂર મુજબ, ફ્રૂટ સોલ્ટ 5 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે કોથમીર અને લીલા લસણની ચટણી 2 મોટી ચમચી, વઘાર માટે જોઈશે તેલ 2 ચમચી, રાઈ 1 ચમચી, સમારેલા લીલા મરચા 1 ચમચી, તલ 1 ચમચી. સેન્ડવિચ ઢોકળા બનાવવાની રીત. હાંડવા ઢોકળાનો લોટ બનાવવા માટે એક બાઉલમાં ચોખા, ચણાની દાળ, મગની મોગર દાળ, અડદની દાળ, તુવેરની દાળ, મકાઈના દાણા, મેથીના દાણા ઉમેરી તેને ઘંટીમાં દળી લઈ હાંડવા ઢોકળાનો લોટ તૈયાર કરો. ઢોકળાનું ખીરું બનાવવા માટે હાંડવા ઢોકળાનો લોટ લઈ તેમાં સોજી, મીઠું, હળદર અને ખાટી છાશ ઉમેરી તેને 6 થી 7 કલાક પલાળી ખીરું તૈયાર કરો. હવે ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એક મોલ્ડમાં ખીરું માપી તેને પાથરી લઈ 5 મિનિટ માટે પહેલા લેયરને બાફી લો. હવે બીજા એક બાઉલમાં ખીરું લઈ તેમાં લીલી ચટણી ઉમેરી ખીરું તૈયાર કરો. હવે પહેલું લેયર બફાઈ જાય એટલે તેના ઉપર લીલી ચટણી વાળું ખીરું પાથરી ફરીથી 5 મિનિટ માટે બાફી લો. હવે છેલ્લે તેના પર ઢોકળાનું ખીરું પાથરી ફરીથી 5 મિનિટ માટે બાફી ઢોકળા તૈયાર કરી લો. ઢોકળા બફાઈ જાય એટલે થોડું તેલ લગાવી તેને કટ કરી સર્વિંગ ડિશમાં લઈ લો. હવે વઘાર માટે એક વઘારિયામાં તેલ લઈ તેમાં રાઈ, લીલા મરચા અને તલ ઉમેરી વઘાર તૈયાર કરો. વઘારને ઢોકળા પર રેડી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ ઢોકળા. તો સેજલબેન, જોરદાર તમે તૈયારી કરી લીધી છે. યસ, શું શું બનવાનું છે એ તો કહો. અત્યારે આપણે શ્રી હરિ રેડી ટુ કુક મસાલાનો ઉપયોગ કરી અને સરસ મજાની ચટપટી પાણીપુરી બનાવશું. વાવ. અને ભેળ બનાવીએ છે. ભેળમાં પણ 2 પ્રકારની ભેળ લઈએ છે, મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ અને ભીની ભેળ. આમ આપણે ચાટની તૈયારી કરીએ ને તો કેટલું બધું બનાવવું પડે, બરાબર છે? પણ અત્યારે તું જો કે ફટાફટ હું તને ભેળ ને પાણીપુરી આપી દઉં, કેમ કે શ્રી હરિ રેડી ટુ કુક મસાલાનો આપણે ઉપયોગ કરીએ છે એટલે ઝડપથી બની જશે. યસ, આપણું કામ ઓછું. યસ. મમરા લઈએ છે, એક મોટો બાઉલ છે. ઓકે. મમરાને થોડા તડકે તપાવીને લીધા છે. ઓકે. હવે આપણે શ્રી હરિ રેડી ટુ કુક મસાલાનો ઉપયોગ કરીએ છે અને એ મસાલામાં આપણે સેવ મમરાનો મસાલો લઈશું. ઓકે. અને એ મસાલો આપણે આ મમરામાં ઉમેરીએ છે. યસ. 2 નાની ચમચી મસાલો ઉમેરીએ છે. અને આ મસાલામાં બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી, મીઠું પણ નહીં. યસ, બધું રેડી જ હોય છે અને પેકેટની પાછળ કેવી રીતે બનાવવું એની રીત પણ આપી. એક ચમચી દળેલી ખાંડ ઉમેરીએ છે. તો મમરા વઘારી દીધા. યસ. હવે પાણીપુરીનું પાણી બનાવી દઈશું. હા, જેના માટે આપણે ફુદીના અને લીલા મરચાની પેસ્ટ કરીએ છે. બરાબર. 1 કપ ફુદીનાના પત્તા છે. 2 નંગ લીલા મરચા ક્રશ કરી લઈશું. થોડું પાણી ઉમેરશું. હવે એક બાઉલમાં ઠંડુ પાણી લઈએ છે. બનાવેલી પેસ્ટ ઉમેરશું. ઓકે.
અને હવે લઈએ છે શ્રી હરિ રેડી ટુ કુક મસાલામાંથી પાણીપુરીનો મસાલો. ઓ વાવ, આ જે મસાલો છે એ 2 લિટર પાણી માટેનું છે. આપણે લગભગ 500 ml પાણી બનાવ્યું છે એટલે એ પ્રમાણે મસાલો ઉમેર્યો. ઓકે, તો રેડી છે પાણીપુરીનું પાણી. યસ, કશું બીજું ઉમેરવાની જરૂર નહીં. બિલકુલ નહીં. યસ, હવે સૂકી ભેલ બનાવીએ મુંબઈ સ્ટાઇલ. હા, ઓકે. વઘારેલા મમરા લઈએ છે. સેવ લઈએ છે. કઈ સેવ છે? રેગ્યુલર મીઠું મરીવાળી સેવ છે. ઓકે, લગભગ 1/2 કપ લીધી. એ તો આપણને જેટલી લેવી હોય એટલી. ઓકે, થોડો લીંબુનો રસ, લીલા મરચાની પેસ્ટ. એ કેટલી? લગભગ 1 ચમચી લઈએ છે. સમારેલી ડુંગળી. યસ, 1 કે 2 ચમચી. હા, અને કોથમીર. ઓકે, મિક્સ કરી લઈશું. હા, શ્રી હરિ રેડી ટુ કુક મસાલાની જે રેન્જ છે એ પણ ખૂબ જ વિશાળ છે. 52 જાતના મસાલા મળે છે. કાઠિયાવાડી ગુજરાતી બ્રેકફાસ્ટના મસાલા છે, ચાઇનીઝ પંજાબી ગુજરાતી ડિનરના મસાલા છે, ફરાળી મસાલા છે. યસ, અને સીઝનલ અથાણાના મસાલા પણ છે. હા હા, યસ. સુકી ભેળ તૈયાર છે. હા, તો સેજલબેન હવે શું શું બાકી રહ્યું છે? હવે ભીની ભેળ બાકી રહી. ઓકે, વઘારેલા મમરા લઈશું. હા, સેવ. યસ, પૂરી લઈએ છે. યસ, એ લગભગ કેટલી લઈએ છે આપણે? 4-5 પૂરી લઈશું. સમારેલી ડુંગળી, બાફેલા બટાકા. એ કેટલા છે? લગભગ 2 ચમચી. તળેલા શિંગદાણા. યસ, એ પણ 2 ચમચી છે. સમારેલા ટામેટા. ઓકે, 2 ચમચી. હવે લગભગ ભેળ બનાવવા માટેની બધી સામગ્રી આવી ગઈ. ઓકે, અત્યારે આપણે જે સેવ મમરા માટેના મમરા વઘાર્યા, હા, એમાંથી તમે પાપડ નમકીન પણ બનાવી શકો. જે પાપડિયું ચવાણું બને છે ને, હા હા હા, એ પણ કરી શકાય. ઓકે, એટલે શ્રી હરિનો જે સેવ મમરાનો મસાલો છે એ જ વાપરીને તમે પાપડનું ચવાણું પણ બનાવી શકો. હા, એ પણ કરી શકાય. અને તમે જો લસણ ખાતા હો તો સેવ મમરા બનાવવામાં લસણ પણ ઉમેરી શકો. અચ્છા, લસણિયા મમરા. હા, ઓકે, એ પણ સરસ લાગે છે. ઓકે, સેમ મસાલા સાથે? સેમ મસાલા સાથે, બરાબર. શ્રી હરિ રેડી ટુ કુક મસાલાની ખાટી મીઠી ચટણી ઉમેરીએ છે. હા, એની સાથે થોડી તીખી ચટણી. યસ, મિક્સ કરી લઈએ. હા, ચટણી તો આપણે આપણા હિસાબથી ઉમેરી શકીએ ને, બરાબર. શ્રી હરિ રેડી ટુ કુક મસાલા તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો www.shriharimasala.com પરથી. તમે કોઈ પણ સરસ રેસિપી બનાવો ને તો બહુ જ સરસ પ્રતિસાદ આપણને મળતા હોય છે દર્શકો તરફથી. તો એટલો જ સરસ પ્રતિસાદ મળ્યો છે મારી મરજીના મારા રસોઈ શો ને. એમના બહુ જ સરસ પ્રતિભાવો આપણને મળી ચૂક્યા છે એટલે હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે એમની મરજીની કઈ કઈ રેસિપીઝ આપણે બતાવીશું. એક્ઝેક્ટલી, અને તમે કયા વિકલ્પને સૌથી વધારે પસંદ કર્યો છે એ તમને જાણવા મળશે 1 ડિસેમ્બરે. ભીની ભેળ પણ તૈયાર છે. હા, તો હવે ચાટ પ્લેટર સર્વ કરી લઈશું. ચોક્કસ. પાણીપુરી લઈશું. હા, પાણી ભરી દીધું છે. યસ, હવે મસાલા પૂરી મૂકીએ છે. મસાલામાં બટાકા અને ચણાનો મસાલો કર્યો છે. ઓકે, જેમાં મીઠું, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર લીધું છે. ઓકે, હવે લઈએ ભીની ભેળ. યસ,
ઉપર કોથમીર લઈએ છે, ઝીણી સેવ. તો ભીની ભેળ તૈયાર છે. હવે મુંબઈ સ્ટાઇલ સુકી ભેળ. સુકી ભેળ ને આપણે કોનમાં સર્વ કરીએ છે. વાહ, તો રેડી છે શ્રીહરિ રેડી ટુ કુક મસાલા, જેમાંથી આપણે લીધા છે સેવ મમરાનો મસાલો અને પાણીપુરીનો મસાલો. બરાબર. અને તૈયાર કરી પાણીપુરી મુંબઈ સ્ટાઇલ સુકી ભેળ અને ભીની ભેળ. યસ, તો હવે ચાખવાનો ટાઈમ. યસ. પાણીપુરી, સુકી ભેળ અને ભીની ભેળ બનાવવા માટે જોઈશે મમરા વઘારવા માટે તેલ 3 ચમચી, મમરા 1 મોટો બાઉલ, શ્રીહરિ રેડી ટુ કુક સેવ મમરાનો મસાલો 2 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી. પાણીપુરીનું પાણી બનાવવા માટે જોઈશે ફુદીનો 1 કપ, લીલા મરચા 2 નંગ, પાણી 500 ml, શ્રીહરિ રેડી ટુ કુક પાણીપુરીનો મસાલો 2-3 ચમચી. સુકી ભેળ બનાવવા માટે જોઈશે વઘારેલા મમરા 1-1.5 કપ, સેવ 1 કપ, લીંબુનો રસ 1 ચમચી, લીલા મરચાની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી 1-2 ચમચી, સમારેલી કોથમીર 1-2 ચમચી. ભીની ભેળ બનાવવા માટે જોઈશે વઘારેલા મમરા 1-1.5 બાઉલ, સેવ 1 કપ, પૂરી 4-5 નંગ, સમારેલી ડુંગળી 2 ચમચી, બાફેલા બટાકા 2 ચમચી, તળેલા શિંગ દાણા 2 ચમચી, સમારેલા ટામેટા 2 ચમચી, શ્રીહરિ રેડી ટુ કુક મસાલાની ખાટી મીઠી ચટણી 2-3 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે પાણીપુરીની પૂરી, તીખી ચટણી, પાણીપુરીનો ચણા બટાકાનો મસાલો, કોથમીર અને ઝીણી સેવ. પાણીપુરી, સુકી ભેળ અને ભીની ભેળ બનાવવાની રીત. સૌપ્રથમ મમરા વઘારવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં મમરા ઉમેરી શેકી લો. હવે તેમાં શ્રીહરિ રેડી ટુ કુક સેવ મમરાનો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી મમરા તૈયાર કરો. હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે મિક્સર જારમાં પુદીનાના પાન, લીલા મરચા અને પાણી ઉમેરી બરાબર ક્રશ કરી લો. હવે એક બાઉલમાં પાણી લઈ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં શ્રીહરિ રેડી ટુ કુક પાણીપુરીનો મસાલો ઉમેરી મિક્સ કરી પાણીપુરીનું પાણી તૈયાર કરો. હવે સુકી ભેળ બનાવવા માટે એક બાઉલમાં વઘારેલા મમરા લઈ તેમાં સેવ, લીંબુનો રસ, લીલા મરચાની પેસ્ટ, ડુંગળી અને કોથમીર ઉમેરી મિક્સ કરી સુકી ભેળ તૈયાર કરો. ભીની ભેળ બનાવવા માટે એક બાઉલમાં વઘારેલા મમરા લઈ તેમાં સેવ, પૂરી, સમારેલી ડુંગળી, બાફેલા બટાકા, તળેલા શિંગદાણા, સમારેલા ટામેટા, શ્રીહરિ રેડી ટુ કુક મસાલાની ખાટી મીઠી ચટણી અને તીખી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી ભીની ભેળ તૈયાર કરી લો. હવે સર્વ કરવા માટે પાણીપુરીની પૂરીમાં ચણા બટાકાનું મિશ્રણ ભરી ગ્લાસમાં પાણી લઈ ઉપર પૂરી મૂકી પાણીપુરી સર્વ કરો. હવે ભીની ભેળને બાઉલમાં લઈ ઉપર કોથમીર અને ઝીણી સેવ ભભરાવી કોનમાં સૂકી ભેળ, પાણીપુરી અને સૂકી ભેળ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાણીપુરી, સૂકી ભેળ અને ભીની ભેળ. દીપિકા, જ્યારે પણ નાસ્તાની વાત આવે કે કોઈ ફરસાણની વાત આવે તો તમારા ત્યાં શું સૌથી વધારે બને? સૌથી વધારે તો આપણે ગુજરાતી છે એટલે પૌવા છે, થેપલા છે, ઉપમા, એ બધી વસ્તુઓ સૌથી વધારે બનતી હોય છે. અને ફ્રેન્ચ ફ્રાઈઝ તો લાઈક એવરી વીક માં અમારે 2-3 વખત તો બનાવી જ પડે. શું વાત છે! હા, અચ્છા, એટલે તમારી દીકરીને સૌથી વધારે ભાવતી લાગે? મારી દીકરીને પણ અને મારા હસબન્ડને પણ, બંનેને. તો આજે જે પોપ્યુલર રેસિપીઝ બનવાની છે તો એમાં તમારા તરફથી શું નવું છે? અત્યારે આપણે બટાકા પૌવા સ્ટિક્સ બનાવવાના છે. બટાકા પૌવાની સ્ટિક્સ બનશે? હા. અચ્છા, એટલે ગરમ નાસ્તો છે? હા. ઓકે, અને શું ખાસ વાત છે આમાં? આપણે એક ફિંગર ફૂડ તરીકે તમે એને લઈ શકો. જ્યારે બચ્ચાઓ નાના હોય કે મોટા હોય, ગમે તે તો ખાઈ જ શકે, પણ જ્યારે બચ્ચાઓ નાના હોય ત્યારે ઘણી વખત મમ્મીઓને એવું ટેન્શન હોય કે હું શું આપું કે જે હરતા ફરતા એ પોતાની રીતે ખાઈ શકે. બરાબર. તો આ વસ્તુ એવી છે કે નાના બચ્ચાઓ પણ ઇઝીલી એને ખાઈ શકે છે અને મોટાને તો આ ભાવવાની જ છે. ઓકે, તો શરૂ કરીએ. હા, સૌથી પહેલા આપણે પૌવા છે તેનો આપણે પાવડર બનાવી લઈશું. અત્યારે અહીંયા મેં આપણા જે આ પૌવા આવે બટાકા પૌવામાં જે આપણે યુઝ કરતા હોઈએ તે જ પૌવા લીધા છે, એ લઈ લઈશું. લગભગ 1 કપ જેટલા પૌવા લીધા છે.
જોઈ લઈએ. જોઈ શકે છે મિત્તલ, એકદમ સરસ પાવડર થઈ ગયો છે. રાઈટ, તેની અંદર આ એક નંગ બાફેલું બટાકું છે તેને છીણી લીધું છે, તે લઈ લઈશું. એક થી બે ચમચી કોથમીર, એક ચમચી મરચાની પેસ્ટ, તીખાસ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો. એક ચમચી લસણની પેસ્ટ, ઓકે. આ લાલ મરચું છે અડધી ચમચી જેટલું લઈશું. અડધી ચમચી ઓરેગેનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, અને ચપટી હળદર. હવે આને મિક્સ કરી લઈશું. ઓકે, ધ્યાન રાખવાનું છે કે બટાકા તમે જ્યારે લો તો ત્યારે એને છીણીને જ લેવાના છે, એને સ્મેશર થી સ્મેશ કરીને નથી લેવાના. અચ્છા, નહીં તો જ્યારે તમે એના ફિંગર્સ વાળશો તો ત્યારે તૂટી જશે. જ્યારે મોટા પીસીસ આવશે તો ત્યારે તમને એક સરસ આખું સ્ટિક્સ નહીં બને. ઓકે, એટલે વચ્ચે ગઠ્ઠા ના આવવા જોઈએ. હા, બરાબર છે. અને આ જે મિશ્રણ છે એ કેવું હોવું જોઈએ? એ એકદમ થીક, એટલે આપણે જે લોટ બાંધીએ એવી ટાઈપનું આપણે મિશ્રણ રેડી કરવાનું છે. અચ્છા મિત્તલ, જોઈ શકે છે કે આપણે જેમ લોટની કણક હોય એવું આ રેડી થઈ ગયું છે. બરાબર, આવી રીતનું જ આપણે મિશ્રણ બનાવવાનું છે. ઓકે, હવે આપણે એના સ્ટિક્સ બનાવી લઈએ. હા, ની ધાર થોડી થોડી સાથે કરતા જઈને વણી લઈશું. આ રીતે આમાં બાફેલી મકાઈ પણ નાખી શકીએ, એ સરસ લાગે. હા, તમે એને બાફીને એનો થોડી ક્રશ કરી લો, ત્યાર પછી તમે એને લઈ શકો. ઓકે, એટલે નોર્મલી આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ, પણ આ કંઈક અલગ લાગે. હા, સાચી વાત છે. યસ, અને ગરમ નાસ્તામાં એક વેરાયટી પણ મળી જાય. હા, એટલે જેને બટાકા પૌવા તો લગભગ બધાને ભાવતા જ હોય છે, તો આ પણ બધાને ભાવશે જ. બરાબર છે, આવી રીતે એને આપણે કટ કરી લઈશું. ઓકે, જ્યારે પણ આવી સરસ સરસ વાનગીઓ તમે આ રસોડે બતાવો એટલે દર્શકો એમના પ્રતિભાવો આપણને મોકલી જ આપતા હોય છે. એમાં પણ મારી મરજીનો મારો રસોઈ શોમાં આપણે જે પણ પ્રશ્નો પૂછ્યા એમાં દર્શકોએ આપણને ઘણા બધા વિકલ્પો મોકલ્યા એમની પસંદના. તો હવે આપણા પર છે કે આપણે એમની પસંદ પ્રમાણે કઈ કઈ વાનગીઓ બતાવીએ છીએ. સાચી વાત છે. ઓકે, આજુબાજુનો એક્સ્ટ્રા કાપી લેવાનો. હા, કે હવે આપણે એને તળી લઈશું. એટલે આમ જોતા તો તમે આને ફ્રેન્ચ ફ્રાઈસ હોય એવું જ દેખાશે, પણ એ અંદર છે બટાકા પૌવાનું. હા, અને આપણે બદામી રંગના તળશું. ઓકે, આ થઈ ગયા છે મિત્તલ, આપણે એને કાઢી લઈશું. તો જોઈ શકે છે કે મિત્તલ એ ખૂબ જ ક્રિસ્પી થયા છે. તો હવે સર્વ કરી દઈએ. ચોક્કસ. હવે આ ટોમેટો કેચઅપ લીધો છે એને ઉપર ડ્રિઝલ કરી દઈશું. એવું જ લાગે કે ફ્રેન્ચ ફ્રાઈસ છે. હા, ને થોડી ઉપરથી કોથમીર. ઓકે, તો મિત્તલ તૈયાર છે બટાકા પૌવા સ્ટિક્સ ગરમા ગરમ. હા, બટાકા પૌવા સ્ટિક્સ બનાવવા માટે જોઈશે પૌવા એક કપ, બાફેલા બટાકા એક નંગ, સમારેલી કોથમીર એક થી બે ચમચી, લીલા મરચાની પેસ્ટ એક ચમચી, લસણની પેસ્ટ એક ચમચી, લાલ મરચું એક ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ અને ગાર્નિશિંગ માટે કોથમીર. બટાકા પૌવા સ્ટિક્સ બનાવવાની રીત.
સૌપ્રથમ મિક્સર જારમાં પૌવાને ક્રશ કરી લો. હવે ક્રશ કરેલા પૌવાને એક બાઉલમાં લઈ તેમાં બાફેલા બટાકા, કોથમીર, લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી કણક તૈયાર કરો. હવે આ કણકને ચોપિંગ બોર્ડ ઉપર લઈ વણી લો અને કણકમાંથી સ્ટિક્સ કાપી લો. સ્ટિક્સને ગરમ તેલમાં આછા બદામી રંગની તળી લો. સ્ટિક્સ તળાઈ જાય એટલે કેચઅપ અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી બટાકા પૌવા સ્ટિક્સ. દીપિકા એકદમ ગરમા ગરમ ફિંગર્સ તો બની ગયા, ખવાઈ પણ ગયા, ખબર ના પડી. હવે છે પિઝા બર્ગર. હા, એટલે આમાં શું નવું છે? પિઝામાં જેમ આપણે સોસ અને બધા વેજીટેબલ્સ જેમ મૂકીએ છે તેવી જ રીતે આપણે આમાં એક એવું સ્ટફિંગ બનાવશું પિઝા જેવું. ઓકે. અને બર્ગરમાં આપણે ટિક્કી બનાવીએ છે તો એ બેને મિક્સ કરી દઈશું એટલે બની જશે પિઝા બર્ગર. શું વાત છે, એટલે બંને રેસિપીનો સ્વાદ એકમાં. હા, ઓકે, તો શરૂ કરીએ. ચલો તો પહેલા આપણે એનું પૂરણ બનાવી લઈએ. યસ. તેલ લઈશું. હા, એક મોટી ચમચી. એક નાની ચમચી વાટેલું લસણ લઈશું. એક નાની ચમચી વાટેલા મરચા. ઓકે. થોડું એને સાંકળી લઈએ. હવે એક ડુંગળી લીધી છે ઝીણી સમારેલી, અડધો નંગ કેપ્સિકમ ઝીણું સમારેલું, બાફેલી મકાઈના દાણા પોણો કપ. ઓકે. પોણો કપ જેટલું પનીર ઝીણું સમારેલું. એક મોટી ચમચી કોથમીર સમારે. ઓકે. એટલે આપણે પિઝામાં જે પણ ટોપિંગ કરતા હોઈએ એ બધી જ વસ્તુ અત્યારે લીધી છે. હા. તમે આમાં ત્રણ કલરના કેપ્સિકમ પણ લઈ શકો. ઘણા લોકોને બ્રોકોલી ભાવે છે, મશરૂમ. તમે તમારી રીતે કોઈ પણ વેજીટેબલ્સ આમાં લઈ શકો. બરાબર. અને આ રીતે ઝીણું સુધારવાનું. હા. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અડધી નાની ચમચી ઓરેગેનો, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી મરીનો ભૂકો અને અડધી નાની ચમચી ઇટાલિયન સીઝનિંગ. બરાબર. અડધી નાની ચમચી લાલ મરચું. તમને ઘણું તીખું નહીં ભાવતું હોય તો લાલ મરચું તમે નહીં નાખો તો પણ ચાલે. બરાબર છે. પણ આવી વાનગી આમ ચટપટી હોય તો જ મજા આવે ખાવાની. ત્યારબાદ એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ. ઓકે. બીજું એક ચમચી આપણે ટોમેટો કેચઅપ એડ કરશું. આપણે થોડું એનું લંપી મિક્સર બનાવવાનું છે એટલે જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરશું. બરાબર. મિક્સ કરી લઈએ. એક ચમચી જેટલા ઓલિવ્સ દઈશું અને એક ચમચી જેટલા હેલ્પીનો સમારેલા લઈશું. બરાબર. સાથે એક ચમચી જેટલી ચીઝ લઈ લઈશું. ઓકે. મિક્સ કરી લઈએ. ગેસ બંધ કરી દઈશું. પૂરણ તૈયાર છે. ઓકે. એટલે આ જ રીતનું હોવું જોઈએ. હા. પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે ટિક્કી બનાવી લઈએ. ઓકે. હવે ટિક્કી બનાવવા માટે આપણે એક બાઉલમાં બટાકાનો માવો લઈએ છીએ. લગભગ 1 બટાકા જેટલો. ઓકે. ત્યારબાદ તેની અંદર મીઠું, અડધી નાની ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી ઓરેગેનો, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી મરીનો ભૂકો, ઓકે, 1 નાની ચમચી કોથમીર, 1 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ અત્યારે એડ કરશું. પછી જરૂરત જણાય તો બીજા એડ કરશું. અચ્છા. મિક્સ કરીને ટિક્કી બનાવી લઈએ. ઓકે. અત્યારે આપણે સૂકી બ્રેડનો ભૂકો જ લીધો છે. હા. ઓકે. અડધી ચમચી જેટલા બીજા બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું. હવે ટિક્કી વાળી લઈએ. હા. મોટી ટિક્કી જ વાળીએ છે. હા, અત્યારે આપણે મોટી વાળીએ છે. તમારા બર્ગરના બન જે સાઈઝના હોય એ રીતે તમારે ટિક્કી વાળી લેવાની. બરાબર. હવે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈશું. યસ. તો આ પણ તૈયાર કરીને રાખી શકીએ આપણે. હા. ઓકે.
હવે ટીક્કીને આપણે તળી લઈશું. હા, કેવી તળવાની છે એને? આપણે એને બદામી રંગની તળશું. ઓકે. ઘણી વખત ટીક્કી તૂટી જવાનો ભય રહેતો હોય છે તેલમાં, તેનું કારણ એ જ હોઈ શકે કે જ્યારે તમે ટીક્કીને તેલમાં નાખો તો 30 કે સેકન્ડ થી 1 મિનિટ સુધી એને અડવાની નથી. ઓકે. એક વખત એનું આખું કોટિંગ થઈ જાય ત્યાર પછી જ એને ફેરવવાની, તો જેને લીધે જે ફાટવાનું જે થાય છે ઘણી વખત તો તે નહીં થાય. બરાબર. મિત્તલ, ટીક્કી તળાઈ ગઈ છે, કાઢી લઈએ. દીપિકા, હવે ફાઇનલી બર્ગર બનાવીએ. હા, ઓકે. જો તમારી બધી તૈયારીઓ તો થઈ જ ગઈ. હા, હવે બર્ગર બનાવીને તને ખવડાવી દઉં. યસ. ચલો, સૌથી પહેલા આપણે બર્ગર બન લીધા છે. યસ. એની પર બટર લગાવી દઈશું. હવે આ જે નીચેનો ભાગ છે તેની પર આપણે આ જે બનાવેલું પૂરણ છે તે મૂકી દઈશું. ઓકે. હવે આ મેયોનીઝ અને ટોમેટો કેચઅપ ને મિક્સ કરી લીધો છે. બંને સરખા પ્રમાણમાં લેવાનો છે. ઓકે. એને આપણે ઉપરની સાઈડ પર લગાવી લઈશું. હવે આ ટીક્કીના ઉપરના ભાગમાં પણ થોડું આવી રીતે મેયોનીઝ અને કેચઅપ નું મિશ્રણ લગાવી દેવાનું છે. થોડી વચ્ચે ચીઝ મૂકી દઈએ. અને આ ટીક્કી ને ઊંધી મૂકી દઈશું એની. અચ્છા, ઓકે. થોડી ચીઝ ઉપર મૂકી દઈએ. ઓકે. હવે બર્ગર ને બંધ કરી દઈશું. ત્યારબાદ મેયોનીઝ અને જે સોસ નું મિશ્રણ છે તેની ઉપર પણ થોડું લગાવશું. કારણ કે આપણે, હા, આપણે પિઝા બર્ગર બનાવીએ છીએ તો ઉપરથી એ પિઝા જેવું દેખાવ પણ જોઈએ અને બર્ગર પણ હોવું જોઈએ. ઓકે. અને આ જે મિશ્રણ છે એ થોડું ઉપર આપણે લઈ લઈશું. અચ્છા. અને ફાઇનલી ઉપર બીજી થોડી ચીઝ મૂકી દઈએ. યસ. ઉપર ઓલિવ્સ મૂકી દઈએ. હવે આપણે એને ગરમ કરવાનું છે, તો અત્યારે આપણે ઓવનમાં નથી કરતા, આપણા ઘરે જે આવી કોઈ પણ કડાઈ હોય તેની અંદર જ કરવાનું છે. ઓકે. આવી ઢાંકણવાળી કોઈ પણ કડાઈ લઈ લેવાની છે અને થોડી એને ગરમ કરી દેવાની છે. થોડું બટર લઈ લઈશું. અચ્છા. અને આ બર્ગરને અંદર લઈ લઈશું. ઓકે. અને બંધ કરી દઈશું. ઓકે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરીશું. ઓકે. મિત્તલ, બર્ગર થઈ ગયું છે, તો હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. તો મિત્તલ, તૈયાર છે પિઝા બર્ગર. પિઝા બર્ગર બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે તેલ 1 મોટી ચમચી, વાટેલું લસણ 1 ચમચી, વાટેલા મરચા 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા કેપ્સિકમ 1/2 કપ, બાફેલા મકાઈના દાણા 1/4 કપ, ઝીણું સમારેલું પનીર 1/4 કપ, સમારેલી કોથમીર 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરેગાનો 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, મરીનો ભૂક્કો 1/2 ચમચી, ઇટાલિયન સીઝનિંગ 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ટમેટો કેચઅપ 3 મોટી ચમચી, સમારેલા ઓલિવ્સ 1 ચમચી, સમારેલા હેલેપીનોસ 1 ચમચી, છીણેલું ચીઝ 1 ચમચી,
પેટીસ બનાવવા માટે જોઈશે બટાકાનો માવો 1 કપ લાલ મરચું અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે ઓરેગાનો અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મરીનો ભૂક્કો 5 ચમચી કોથમીર 1 મોટી ચમચી સૂકી બ્રેડનો ભૂક્કો 2 થી 3 ચમચી અન્ય સામગ્રીમાં જોઈશે સૂકી બ્રેડનો ભૂક્કો રગદોળવા માટે તેલ તળવા માટે એસેમ્બલ કરવા માટે જોઈશે બર્ગરના બન બટર મેયોનીઝ અને કેચઅપનું મિશ્રણ ચીઝ અને ઓલિવ્સ સર્વિંગ માટે જોઈશે વેફર્સ પિઝા બર્ગર બનાવવાની રીત પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં લસણ મરચા ડુંગળી કેપ્સિકમ મકાઈના દાણા પનીર અને કોથમીર ઉમેરી થોડીવાર માટે સાંતળી લો ત્યારબાદ તેમાં મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરીનો ભૂક્કો ઇટાલિયન સીઝનિંગ લાલ મરચું અને ટમેટો કેચઅપ ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર માટે કૂક કરી લો છેલ્લે તેમાં ઓલિવ્સ હેલોપીનોસ અને ચીઝ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરો હવે પેટીસ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો લઈ તેમાં મીઠું લાલ મરચું ઓરેગાનો ચીલી ફ્લેક્સ મરીનો ભૂક્કો કોથમીર અને સૂકી બ્રેડનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી પેટીસ માટેનું મિશ્રણ તૈયાર કરી લો હવે આ મિશ્રણમાંથી પેટીસ વાળી તેને સૂકી બ્રેડના ભૂક્કામાં રગદોળી ગરમ કરેલા તેલમાં બદામી રંગની તળી લો હવે બર્ગર બનને એસેમ્બલ કરવા માટે બર્ગર બનના બે ભાગ કરી લો બટર લગાવી એક ભાગ ઉપર બનાવેલું પૂરણ મૂકી બીજા ભાગ ઉપર મેયોનીઝ અને કેચઅપનું મિશ્રણ લગાવી તેના પર ચીઝ ભભરાવી ટિક્કીના નીચેના ભાગમાં મેયોનીઝ અને કેચઅપનું મિશ્રણ લગાવી તેને પૂરણ ઉપર મૂકી ફરીથી તેના પર ચીઝ લગાવી બર્ગર બનનો બીજો ભાગ મૂકી ઉપર મેયોનીઝ અને કેચઅપનું મિશ્રણ લગાવી પૂરણ મૂકી ચીઝ ભભરાવી ઓલિવ્સ મૂકી બર્ગર બન એસેમ્બલ કરી લો હવે એક કડાઈમાં બટર મૂકી તેમાં બનાવેલું બર્ગર મૂકી ચીઝ મેલ્ટ થાય તેટલું કૂક કરી લો બર્ગર બન કૂક થઈ જાય એટલે તેને ગરમા ગરમ બટાકાની ચિપ્સ સાથે સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી પિઝા બર્ગર